અંકલેશ્વર શહેરમાં ડોક્ટર હાઉસ ગણાતા સરગમ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આજે દોડધામ મચી હતી। અંકલેશ્વરના સરગમ હોસ્પિટલના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક શોકના કારણે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી। જો કે સદનસીબે સમગ્ર આગની ઘટના ગણતરીના મિનિટોમાં કાબૂમાં આવી જતા મોટી હોનારત થતા ટળી હતી। અંકલેશ્વર ખાતે સરગમ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજ રોજ કોઈક અગમ્ય કારણોસર મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। આગના પગલે સરગમ કોમ્પ્લેક્સ ખાતે નાસભાગ મચી ગઈ હતી, પણ આગ ગણતરીના મિનિટોમાં કાબૂમાં આવી ગઈ હતી। હોસ્પિટલ સ્ટાફ દ્વારા આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। હાલમાં સરગમ કોમ્પ્લેક્સમાં અનેકો હોસ્પિટલો આવેલ છે અને 3-4 જેટલી હોસ્પિટલો કોવિડના દર્દીઓની સારવાર કરી રહી છે, તેમજ મોટી સંખ્યામાં લોકોની અવર જવર પર રહેતી હોય છે। હોસ્પિટલોમાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં દર્દીઓની અવર જવર રહેતી હોય, તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો મોટી સંખ્યામાં કાર્યરત રહેતા હોવાને પગલે વીજળી લોડ પડવાના કારણે પણ આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે સદર અકસ્માતમાં કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે અંકલેશ્વરના 3 રસ્તા નજીક આવેલ સરગમ કોમ્પ્લેક્સમાં 3-4 જેટલી કોવિડની હોસ્પિટલો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેની સહી હજુ તો સુકાઈ નથી। ત્યાં તો અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। ચોક્કસપણે આ આગ સામાન્ય હતી, પરંતુ આ આલારામ સ્વરૂપ આગ પણ કહી શકાય। વહેલી તકે હવે તંત્રએ ફાયર સેફટીના સાધનો સહિત અન્ય બાબતે ચકાસણી કરવી જ રહી। અંકલેશ્વરમાં અનેકો કોવિડ-19 હોસ્પિટલો કાર્યરત છે, ત્યારે આલારામ રૂપી આગ બાદ હવે તંત્ર જાગે અને હોસ્પિટલોને ફાયર સેફટી બાબતે ચકાસણી કરવામાં આવે, સાથે જે હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો ન હોય તેને ચોક્કસપણે નોટિસ ફટકારવામાં આવે, તે પણ અત્યંત જરૂરી છે। નહીતર ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ કુવા ખોદવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, તેવી જ પરિસ્થિતિ અંકલેશ્વરમાં પણ સર્જાય તો નવાય નહીં। ત્યારે હવે વહેલી તકે તંત્ર જાગે અને આગ લાગવાની ઘટનાને આલારામ રૂપી સમજી સમગ્ર મુદ્દે તપાસ કરે તે અત્યંત જરૂરી છે। જો કે આ અંગે કટાક્ષ વ્યક્ત કરતા અંકલેશ્વર વોર્ડ નંબર 4ના નગરસેવકે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। રફીકભાઈ, આપણા વોર્ડમાં સરગમ કોમ્પ્લેક્સ જે આવ્યું છે તેમાં સવારે આગ લાગવાની ઘટના બની છે, એ જ કોમ્પ્લેક્સમાં 3-4 કોવિડ હોસ્પિટલ આવ્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો બાબતે શું આપનું કહેવું છે? ખરેખર આપનો પ્રશ્ન બહુ સરસ છે। જે સરગમ કોમ્પ્લેક્સમાં આજે આગ લાગેલ હતી તે નીચેની દુકાનોના મીટરોમાં સ્પાર્ક થયું હતું અને આગ લાગી હતી, હોસ્પિટલમાં નથી લાગી। પણ હોસ્પિટલમાં ક્યારે લાગે ને ક્યારે સળગે એ કહેવાય નહીં, કેમ કે ઇલેક્ટ્રિકસિટીનો જે ઓવરલોડ એના કારણે જ મીટરોની અંદર પણ સ્પાર્ક થાય કે કોઈ પણ જગ્યા પર સ્પાર્ક થાય, અને આ બનાવ બની શકે છે કોઈ પણ કોવિડ હોસ્પિટલની અંદર ભયંકર આગ લાગશે કોઈ પણ દિવસે, અને એ એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ છે। અને જે નવી હોસ્પિટલ છે સરગમ, એ બિલકુલ નવી એટલે એનું આખું કનેક્શન, એનું આખું ટીસી અલગ છે, પણ બીજી જે હોસ્પિટલનો બીજા જે કોમ્પ્લેક્સનો એક જ ટીસી છે, અને એમાંથી જે આ લાઇટો લેવામાં આવેલ છે અને ઓવરલોડમાં આગ લાગે। અને ખરેખર તો આ નગરપાલિકાનો પણ એક વિષય છે કે નગરપાલિકાના ફાયરના કર્મચારીઓના વિડીયો વાયરલ થયા, દારૂ પીવાના અને જુગાર રમવાના, મોટા મોટા પેટવાળા અમારા ફાયરમેનો છે, એના માટે અમને ગર્વ છે કે ભાઈ આવા સરસ ફાયરમેન અમારી પાસે એન્ટિક અમારી પાસે છે। હવે મોટા પેટવાળાઓને બંબા લઈને અહીંયા ઉભા રાખવા જોઈએ, સરગમ કોમ્પ્લેક્સ છે, અમુક પોઈન્ટ ફાયરની નીતિ પર ના વળગી રહેવાય કે ફાયર સ્ટેશનની ઉપર હમણાં ના વળગી રહેવાય, હમણાં એક આપદાનો, કુદરતી આપદાનો સમય ચાલે છે, એટલે આ લોકોને હવે અહીંયા એક ફાયરનો એક બ્રાઉઝર મૂક્યું, એક ઓરેન્જ હોસ્પિટલ તરફ મૂક્યું અને એક બીજી કોઈ તરફ મૂક્યું 3 રસ્તે કે એ બાજુ, કે ફાયર લાગતાની સાથે 2 મિનિટની અંદર તાત્કાલિક પાઇપ પાથરીને તૈયાર રહે, ફાયર હાઇડન હોસ્પિટલની પાસેથી બનાવડાવે, એ લોકોની ફાયર સિસ્ટમ પૂરેપૂરી ચકાસે, એ લોકો ફાયર સિસ્ટમમાં કેવા છે અને કોની પાસે કેવી સિસ્ટમ છે, કેમ કે ભાઈ સરગમ કોમ્પ્લેક્સની અંદર તો બહુ મોટા મોટા માથાની હોસ્પિટલો છે, મારાથી બોલાય નહીં, કેમ કે બધા મંત્રીની સાથેના કોન્ટેક્ટના છે, પણ એમને ખબર નહીં કે આ મંત્રી જે છે ને પ્રજાનો છે, તમારો નહીં। જ્યાં સુધી હું ઈશ્વરસિંહને જાણું છું, ભાઈ એ તમને ફોન કરે ખરો, તમારો રાખે નહીં, રાખશે પ્રજાનો, એને કૌટુંબિક રીતે હું ઈશ્વરસિંહને ઓળખું જ,
બિરદાવેલી છે અને આવા લોકો કદાચ ઈશ્વરસિંહ નામ વટાવતા હોય છે, વટાવે છે, ભારતીય જનતા પાર્ટીનું નામ વટાવે છે, મોટા મોટા માથાઓની સાથે કનેક્શન. તમારા માથા બધા ગલાઈ જતા રહે, કોઈ આવવાનું નથી. આગ લાગશે ને તો તમે ફોન કરશો તો પેલો ફોન નહીં ઉપાડે, સાયલન્ટ મોડમાં મૂકી દે કે ફ્લાઇટ મોડ પર નેતા મૂકી દેશે. એટલે ચૂપચાપ કામે લાગી જાઓ અને મંત્રીઓને ખોટા ખોટા નામ વટાવી અને વટ ના પાડો. તમે તો આના તમે તમને આ તમે શું કહું, મારાથી એમ તો ના કહેવા કે તમે લોકો રેમડેસિવિર ઇન્જેક્શનના પણ ચોર છો. લોકો આવી વાત કરે, મારા મોઢે આ વાત ના શોભે. તમે શું કરો છો કોવિડમાં અને બધી ખબર છે. મારી પાસે ખાલી એક માચીસની તણખો મૂકીશ ને, એક તણખો ખાલી પ્રજાની વચ્ચે વાત મૂકીશ ને, ધાડા ધાડા તૂટી પડશે કે તમે આ ફોલ્ટમાં છો.